ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગોળવાળો ઘઉંના લોટનો શીરો. તો તમને જો ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે આ ઝટપટ હેલ્ધી ઘઉંના લોટનો શીરો બનાવી શકો છો. તો આપણે ઘઉંના લોટના શીરા બનાવવા માટે પહેલાં ગોળવાળો પાણી તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં અડધી વાટકીથી થોડો ઉપર ગોળ લીધો છે. એ જ વાટકીથી આપણે એમાં બે વાટકી પાણી ઉમેરી દઈશું. તો આ કપના મેઝરમેન્ટની જ મેં વાટકી લીધી છે અને આપણે એને ગોળ પીગળે ત્યાં સુધી ગરમ કરી મિક્સ કરીશું અને આપણે આ પાણીને એક ઉફાળો જેવું આવે ત્યાં સુધી ગરમ કરીશું. તો પાણીમાં એક ઉફાળો આવી ગયો છે. આપણે એને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી એકદમ સ્લો ગેસ પર થોડી વાર માટે થવા દઈશું. હવે આપણે એક કડાઈ લઈ લઈશું. જે વાટકીથી ગોળ લીધો છે એ જ વાટકી અડધી ભરી અને મેં ઘી લીધું છે. ઘી મેં જામેલું લીધું છે. ઘીને આપણે પીગળે ત્યાં સુધી ગરમ કરીશું. ગેસની આંચ મીડિયમ ટુ સ્લો જ રાખીશું. ઘી પીગળી જાય એટલે જે વાટકીથી મેં ઘી લીધું હતું એ જ વાટકી લઈ થોડો ઉપર મેં ઘઉંનો લોટ લીધો છે. તો વાટકી ઉપર થોડો ડુંગર રહે એ રીતે મેં લોટ લીધો છે. થોડો થોડો કરી લોટ ઉમેરી આ રીતે ઘી સાથે લોટને મિક્સ કરીશું અને સતત હલાવતા રહી આપણે લોટને શેકવાનો છે. જો તમને અહીંયા લાગે કે ઘી ઓછું છે તો 1-2 ચમચી જેટલું તમે ઘી વધારે પણ નાખી શકો છો. તો આ રીતે મિક્સ કરી હું સતત એને હલાવતી રહીશ. થોડી જ વારમાં આપણું જે મિશ્રણ થોડું તમને હાર્ડ જેવું લાગે છે એ ઢીલું થવા લાગશે. લોટ છે એ શેકાશે એમ ઘી છે એ છૂટું પડવા લાગશે. તો આ રીતે સતત હલાવતા રહી હું 6-7 મિનિટ જેવું એને મીડિયમ ટુ સ્લો ગેસ પર શેકી લઈશ. તો ગોલ્ડન બ્રાઉન જેવો લોટનો કલર આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો તમે જોઈ શકો છો લોટનો કલર હવે બદલાવા લાગ્યો છે. હવે આપણે એમાં 10 બદામના ટુકડા અને 10 કાજુના ટુકડા આ રીતે કરી નાખી દઈશું. તો હું પહેલાં એને ઘીમાં નથી તળી રહી. આપણે આ રીતે લોટ શેકાઈ જાય પછી નાખી થોડું થવા દઈશું એટલે એનો કલર પણ બદલાઈ જશે. લોટ આ રીતે સારો શેકાઈ જાય એટલે ગોળવાળો જે પાણી આપણે રેડી કરીને રાખ્યું છે એ થોડું થોડું નાખી આ રીતે મિક્સ કરતા જઈશું. તો બધું જ આપણે પાણી નાખવાનું છે. અને સતત હલાવતા રહીશું. હવે મેં બધું જ પાણી નાખી દીધું છે અને એકદમ સારી રીતે ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે સતત હલાવતા રહી થવા દઈશું. મેં ગેસની આંચ મીડિયમ ટુ થોડી હાઈ ફ્લેમ સાઈડ કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે પાણી બધું જ ડ્રાય થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઘી પણ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે અને આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે જોઈ શકો છો ઘી નીકળવા લાગશે. આ રીતે દબાવશો એટલે આ ગરમાગરમ શીરો ખાવામાં વધારે સારો લાગે છે. તો તમને જો ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઘરે જ રહેલા સામાનમાંથી તમે આ ઝટપટ શીરો બનાવી સર્વ કરી શકો છો. તો આ રીતે જો તમે ગોળવાળો ઘઉંના લોટનો શીરો ન બનાવ્યો હોય તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ ઘઉંના લોટના શીરાની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ઘઉંના લોટ કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.